નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌ પ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. બિહારના મુખ્યમંત્રી જીતનરામ માંઝીને 20 ફેબ્રુઆરીએ બહુમતી પુરવાર કરવાનું જણાવતા રાજ્યપાલ, રાષ્ટ્રપતિને મળી પોતાની બહુમતીનો દાવો કરતા નીતીશકુમાર. દિલ્હીના પદનામિત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પ્રધાનમંત્રીને મળશે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સાથેની મુલાકાતમાં દિલ્હીના વિકાસ માટે સહકારની અપીલ. સ્વાઇન ફ્લુના ભરડામાં ફસાયેલા દેશના કેટલાક રાજ્યોની સ્થિતિની કેન્દ્ર દ્વારા સમીક્ષા. દવાઓ અને સલામતી માસ્કનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. ગુજરાતમાં પણ ગઈકાલે વધુ 11ના મોત. ભ્રમણ કક્ષાને કારણે નરી આંખે ન જોઈ શકાતા ચંદ્રના 41% ભાગને વિશ્વ સમક્ષ મૂકવામાં નાસા સફળ. લુનાર રિકોનેસન ઓર્બિટરે લીધેલી તસવીરો થકી સંપૂર્ણ ચંદ્ર દર્શન શક્ય. સમાચાર વિગતવાર. બિહારનું રાજકીય કોકડું વધુ ને વધુ ગૂંચવાતું જાય છે. ગઈકાલે આની મડાગાંઠ છેક રાષ્ટ્રપતિ સુધી પહોંચી હતી. ગઈ સાંજે નીતીશકુમારે તેમના 130 સમર્થક ધારાસભ્યોની રાષ્ટ્રપતિ સમક્ષ પરેડ કરાવી હતી. નીતીશકુમારે જણાવ્યું હતું કે જીતનરામ માંઝીને પણ બહુમતી સાબિત કરવાની તક અપાવી જોઈએ, પણ તેના માટે તેમને વધુ સમય ન અપાય તે જરૂરી છે. રાજ્યપાલ તરફથી થઈ રહેલા વિલંબના કારણે બિહારનું રાજકીય વાતાવરણ વધુ ડહોળાઈ રહ્યું હોવાનો દાવો પણ નીતીશકુમારે કર્યો હતો, જેના પગલે બિહારના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ મુખ્યમંત્રી જીતનરામ માંઝીને 20 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બહુમતી સાબિત કરવા આદેશ આપ્યો છે. 20 તારીખે બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલના ભાષણ બાદ માંઝીને બહુમતી સાબિત કરવી પડશે. દરમિયાન નીતીશકુમારની વિધાનસભામાં જનતા દળ યુનાઇટેડ પક્ષના નેતા તરીકે થયેલી વરણીને પટણા વડી અદાલતે ગઈકાલે ગેરકાયદેસર જાહેર કરી હતી. આ કેસમાં આગામી સુનાવણી 18 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. બિહારની રાજકીય કટોકટી ઘેરી બની છે ત્યારે આ જ રાજ્યમાંથી જુદા પડેલા ઝારખંડનું રાજકારણ પણ ગરમાયું છે. ઝારખંડ વિકાસ મોરચાના 6 ધારાસભ્યો ગઈકાલે ભાજપમાં જોડાઈ ગયા હતા, જેના કારણે 81 સભ્યોનું સંખ્યાબળ ધરાવતી ઝારખંડ વિધાનસભામાં ભાજપને 48 ધારાસભ્યો સાથે સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. જો કે જેવીએમના પ્રમુખ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી આ ઘટનાને ભાજપનું કાવતરું ગણાવી રહ્યા છે. બીજી બાજુ ઝારખંડના વિકાસ માટે ભાજપમાં જોડાયાનો ધારાસભ્યોનો દાવો છે. દિલ્હીમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ સરકાર રચવાની તૈયારીમાં લાગી ગયેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સામે હવે તેમણે આપેલા તમામ વચનો પૂરા કરવાનો પડકાર છે. દિલ્હીના ભાવિ મુખ્યમંત્રી કેજરીવાલ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. દરમિયાન તેઓ ગઈકાલે શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ અને ગૃહમંત્રી રાજનાથસિંહને મળ્યા હતા. દિલ્હીમાં જબરદસ્ત વિજય પતાકા લહેરાવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓની મીટ હવે આગામી 14મી તારીખ ઉપર છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે 14 તારીખે દિલ્હીના રામલીલા મેદાનમાં આપ સંયોજક અરવિંદ કેજરીવાલની મુખ્યમંત્રી તરીકે તાજપોશી થશે. અરવિંદ કેજરીવાલે ચૂંટણી અગાઉ જે વાયદા જનતા સમક્ષ કર્યા હતા તેને પૂર્ણ કરવાના પ્રયત્નના ભાગરૂપે કેજરીવાલે કેન્દ્રના નેતાઓ સાથે બેઠક યોજી હતી. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ સાથે યોજેલી બેઠકમાં દિલ્હીમાં ગ્રામ વિસ્તારની જમીનના પ્રશ્નો, શાળા કોલેજોની સંખ્યા વધારવા જેવા પાયાના પ્રશ્નો મુદ્દે ચર્ચા થઈ હતી. મંત્રી શ્રી વેંકૈયા નાયડુએ પણ તમામ સહયોગની ખાતરી આપી હતી. આ બેઠકમાં કેજરીવાલ સાથે આપ નેતા મનીષ સિસોદિયા પણ હાજર રહ્યા હતા. And I have assured him that the center is willing to cooperate with the state in the overall interest of the people and the development of the state. And I also told them that the Prime Minister has given us a guidance that the center and states must work as a team. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો કેન્દ્ર હેઠળ આવતો હોવાથી કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે પણ મુલાકાત યોજી હતી. દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા મોટો મુદ્દો હોઈ કેજરીવાલે ગૃહમંત્રી સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાથે જ ગૃહમંત્રીને શપથવિધિમાં આવવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટી કી પૂર્ણ બહુમત કી સરકાર દિલ્હી મે રહેગી ઓર બીજેપી કી પૂર્ણ બહુમત કી સરકાર કેન્દ્ર મે હે નિશ્ચિત તો એસે મે દોનો હી પાર્ટીયાં અગર પૂર્ણ રાજ્ય કા દિલ્હી કો પૂર્ણ રાજ્ય કા દરજા દેને પે એકમત નહીં હે તો અબ સે બઢિયા મોકા નહીં હોગા
इस मौके का फायदा उठाते हुए दिल्ली को पूर्ण राज्य का दर्जा देने में वो सहयोग करें। दिल्ली की जनता ए आम आदमी पार्टी पर पूर्ण विश्वास मुक्यो त्यारे हवे आगामी सरकार माटे लोकोनो विश्वास टकावी राखवानो सौथी मोटो पड़कार रहेशे। दूरदर्शन समाचार अमदावाद। આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભંડોળનો મુદ્દો ઘણો મહત્વનો રહ્યો છે. આમ આદમી પાર્ટીને મળેલા ભંડોળનો મુદ્દો બનાવીને ભાજપ કેજરીવાલને સતત ઘેરી રહ્યો છે. ગઈકાલે આવકવેરા વિભાગે આ સંદર્ભે આપને નોટિસ પણ ફટકારી છે. આવકવેરા વિભાગે આમ આદમી પાર્ટીને મળેલા રૂપિયા 2 કરોડના ભંડોળ અંગે માહિતી માંગી છે. નામ સરનામા વગરની કંપનીઓ ઉપરાંત કોંગ્રેસ અને અન્ય 48 કંપનીઓને પણ આ નોટિસ આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું સંચાલન બંધારણની મર્યાદામાં રહીને કરવાની શીખ આપી. અવસર હતો ગઈકાલે રાજ્યપાલોના 40મા દ્વિદિવસીય સંમેલનને ખુલ્લું મૂકવાનો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નવી દિલ્હીમાં બુધવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યોના રાજ્યપાલોના 40મા સંમેલનને ખુલ્લું મૂક્યું. 2 દિવસીય આ સંમેલનમાં 21 રાજ્યપાલ અને 2 ઉપરાજ્યપાલો ભાગ લઈ રહ્યા છે. સંમેલનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરૂણ જેટલી, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સહિત અન્ય મંત્રીઓ હાજર રહ્યા હતા. સંમેલનને સંબોધતા રાષ્ટ્રપતિએ ભારતના બંધારણને શાસન માટેની રૂપરેખા તથા માર્ગદર્શક દસ્તાવેજ સમૂહ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આપણું બંધારણ દરેક નાગરિકની સમાનતા અને સ્વતંત્રતાને સુનિશ્ચિત કરે છે. આ સ્થિતિમાં બંધારણના સિદ્ધાંતો તથા જોગવાઈઓથી વિચલિત થવાય તો તે લોકતંત્રને કમજોર કરી શકે છે. જો આવું થાય તો દેશના નાગરિકો માટે તેમના આર્થિક, સામાજિક તથા રાજનૈતિક હિતો માટે જોખમ ઊભું કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યોનું તથા કેન્દ્રશાસિત પ્રદેશોનું સંચાલન સંપૂર્ણ રીતે બંધારણના મર્યાદા ક્ષેત્રમાં કરવું તે રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોની સર્વપ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યું કે આ સાથે શાંતિ અને સાંપ્રદાયિક સદભાવના જળવાય તે પણ ચોક્કસ જરૂરી છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરવાની અકળ રમતને કારણે સામાન્ય રીતે આપણે ચંદ્રને 59% જ નિહાળી શકીએ છીએ. 41% ભાગ નરી આંખે જોવો સંભવ નથી, પણ નાસાએ સંપૂર્ણ ચંદ્ર દર્શન શક્ય બનાવ્યું છે. જોઈએ એક રસપ્રદ રિપોર્ટ. બહુ ઓછાને ખબર હશે કે પૃથ્વી ઉપરથી ચંદ્રનો ખૂબ ઓછો હિસ્સો આપણને દેખાય છે, કારણ કે ચંદ્ર તેની ધરી ઉપર 27 દિવસમાં આખે આખો ગોળ ફરે છે, તો પૃથ્વી ફરતે ઘૂમવાનો સમયગાળો પણ 27 દિવસનો જ છે. ભ્રમણકક્ષામાં ફરવાની અકળ રમતને લીધે પૃથ્વી માત્ર 59% ચંદ્રને નિહાળી શકે છે. 41% ચાંદ નરી આંખે જોવો સંભવ નથી, પણ નાસાએ ચંદ્ર દર્શનનો લ્હાવો સંભવ બનાવ્યો છે. નાસાનું લુનાર રિકોનેસન આર્બિટર છેક 2009થી ચંદ્રની માપણી કરી રહ્યું છે, જેણે લીધેલી તસવીરોને વિડીયોમાં રૂપાંતરિત કરાતા અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું. વિડીયોમાં પૃથ્વીના બેકગ્રાઉન્ડમાં ચંદ્રનો નજારો બ્રહ્માંડમાંથી કેવો દેખાય છે તે છતું થાય છે. સાથોસાથ આપણા માટે સદાય અંધારામાં રહેલી ચંદ્રની 41% છબી તેમાં જોવા મળે છે. વિડીયોના 2 વર્ઝન તૈયાર કરાયા છે. એકમાં પૃથ્વી ખૂબ મોટા બેકગ્રાઉન્ડમાં ચંદ્ર પાછળ દેખાય છે, જ્યારે બીજામાં પૃથ્વીનું દ્રશ્ય નાનું છે. પૃથ્વી માટે હમણાં સુધી અજાણ્યો રહેલો ચંદ્રનો 41% હિસ્સો એટલો મનોહર છે કે તેમાં એક પણ દાગ નથી. જો કે પૃથ્વીથી દેખાતા ચંદ્રની સપાટી પર ભલે કાળા ધબ્બા દેખાતા હોય, ચંદ્રની સપાટી ઉપર દેખાતા ડાગ મારિયા કહેવાય છે, અને વૈજ્ઞાનિકો ત્યાં સમુદ્ર હશે તેવું એક સમયે માનતા, પણ ખરેખર ત્યાં જ્વાળામુખીએ રચેલા મેદાન હોવાનું પછીથી સાબિત થયેલું. ચંદ્રની અગોચર બાજુનો પહેલો ફોટો માનવજાતને 1959માં મળેલો, પણ તેમાં ખૂબ ટપકા ટપકા હતા, છતાં પૃથ્વીથી દેખાતા ચંદ્રની સદંતર જુદી સચ્ચાઈ તેમાં ડોકાઈ હતી. દૂરદર્શન સમાચાર અમદાવાદ. કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોમાં સ્વાઇન ફ્લૂના વધતા કેસીસ અંગે ગઈકાલે સમીક્ષા કરી હતી. આરોગ્ય સચિવે મંત્રાલય અને અન્ય એજન્સીઓના અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 5,157 કેસીસ નોંધાયા છે અને 407 લોકોના મૃત્યુ થયા છે. આ રોગચાળાથી રક્ષણ આપવા વધારાની દવાઓ અને સુરક્ષા માસ્ક પણ કેન્દ્ર સરકાર પૂરા પાડી રહી છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી ગઈકાલે વધુ 11 મોત સાથે કુલ મૃત્યુઆંક 100ને પાર કરીને 109 પર પહોંચ્યો છે.
ગઈ રાત્રે વડોદરાની એમએસજી હોસ્પિટલમાં દાહોદના ઝાલોદથી દાખલ થયેલ વધુ એક દર્દીએ દમ તોડ્યો હતો. આ રોગને નિયંત્રણમાં લેવા માટે મુખ્ય સચિવે ગઈકાલે તમામ જિલ્લા કલેક્ટર્સ, ડીડીઓ અને મ્યુનિસિપલ કમિશનર્સ સાથે વિડીયો કોન્ફરન્સિંગથી વાતચીત કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કહેર દિવસે ને દિવસે પ્રસરી રહ્યો છે. હોસ્પિટલ્સ રોજ સ્વાઇન ફ્લુના દર્દીઓથી ઉભરાઈ રહી છે. સ્વાઇન ફ્લુ આખા ભારતમાં પ્રસરી ગયો છે. એક રિપોર્ટ અનુસાર સ્વાઇન ફ્લુના રોગમાં ગુજરાત બીજા નંબરે પહોંચી ગયું છે. દેશભરમાં પ્રથમ 5 ક્રમમાં રાજસ્થાન પ્રથમ સ્થાને, ગુજરાત બીજા સ્થાને, તેમજ તેલંગાણા ત્રીજા સ્થાને, તો મહારાષ્ટ્ર ચોથા અને મધ્યપ્રદેશ 5મા ક્રમે છે. ગુજરાતમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુથી થયેલા મોતનો આંકડો સદી ફટકારી ચૂક્યો છે. રોજે રોજ મોટી સંખ્યામાં નવા કેસીસ ઉમેરાતા જાય છે, તો બીજી તરફ વિવિધ હોસ્પિટલ્સમાં પણ સ્વાઇન ફ્લુ સામે લડવા માટે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં દવાઓ પહોંચાડવામાં આવી રહી છે. સ્વાઇન ફ્લુ છે, એ સિવાય અત્યારે સિઝનલ ફ્લુ H3N2, સ્વાઇન ફ્લુ એટલે H1N1 અને ઇન્ફ્લુએન્ઝા બી, આમ 3 પ્રકારના વાયરસીસ અત્યારે વિશ્વમાં, અમેરિકામાં, ભારતમાં, તેલંગાણા, રાજસ્થાન, દિલ્હી અને ગુજરાત જ્યાં વધારે છે એ પ્રમાણે. આખા ભારતમાં સ્વાઇન ફ્લુએ ભરડો લીધો છે, ત્યારે ગુજરાતના 20 જિલ્લાઓમાં ફેલાયેલા વાયરસના પરિણામે ગુજરાતમાં રોજ લોકો સ્વાઇન ફ્લુમાં સપડાઈ રહ્યા છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લુની સ્થિતિને જાણવા માટે કેન્દ્રીય આરોગ્યમંત્રીએ પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મેં યે કહુંગા કે કુલ મિલાકર કે ઇસમે કોઈ પેનિક કરને કી જરૂરત નહીં હૈ. જરૂરત ઇસ બાત કી હૈ કે હમ એલર્ટ રહે ઓર સમય સે પહેલે हम अपने किसी भी पेशेंट को सरकारी अस्पताल में जल्द से जल्द पहुंचाएं. आइसोलेशन वार्ड की व्यवस्था है, बेड्स की व्यवस्था है, डॉक्टर्स की व्यवस्था है, मेडिसिन की व्यवस्था है, टेस्टिंग की व्यवस्था है, किसी चीज़ की कमी नहीं है. लेकिन हम देर ना करें, इसलिए पैनिक ना करें, पर हम अलर्ट रहें, इसका हम आपको निवेदन करना चाहते. રાજ્યમાં વધતા સ્વાઇન ફ્લુ સામે જનજાગૃતિ માટે શહેર તેમજ ગામડાઓમાં અભિયાન ચલાવવામાં આવ્યું છે, તો બાળકોને સ્વાઇન ફ્લુ સામે રક્ષણ આપવા શાળાઓને પણ જાગૃત કરાઈ રહી છે. અગાઉ કેન્દ્રની એક ટીમે અમદાવાદ તેમજ કચ્છની મુલાકાત લીધી હતી. હવે સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લુને અટકાવવાનો કેન્દ્ર સરકાર સામે પણ એક મોટો પડકાર છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેરળમાં ચાલી રહેલા 35મા રાષ્ટ્રીય રમતોત્સવના 11મા દિવસે ગઈકાલે અનેક રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. બેડમિન્ટનમાં ટોચની ખેલાડી પીસી તુલસીએ મહારાષ્ટ્રની સાયલી રાણાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. મહિલા સિંગલ્સ મુકાબલામાં મહારાષ્ટ્રની સયાલી ગોખલેએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ગોખલેએ કેરળની અંતોને 21-5, 21-12થી હરાવી હતી. અન્ય એક મેચમાં મહારાષ્ટ્રની તન્વીએ કેરળની ખેલાડીને 21-13, 21-11થી હરાવીને મેચ પોતાના નામે કરી હતી. હોકીના પુરૂષ વર્ગનો સુવર્ણચંદ્રક સેનાના નામે રહ્યો હતો. ખિતાબી મુકાબલામાં સેનાએ ઓડિશાને 7-2થી હરાવ્યું હતું, જ્યારે કાંસ્ય પદક માટેના સંપૂર્ણ મુકાબલામાં હરિયાણાએ ઝારખંડને 7-6થી પછાડ્યું હતું. કેનોઇંગમાં સર્વિસીસે 1000 મીટરની ફાઇનલમાં વધુ એક ગોલ્ડ મેળવ્યો હતો. આ સ્પર્ધામાં રજતચંદ્રક કેરળે અને કાંસ્ય પદક ઉત્તરાખંડે હાંસલ કર્યો હતો. ડિસ્કસ થ્રોમાં ધર્મરાજ યાદવે બાજી મારી હતી, જ્યારે હરિયાણાના અર્જુન બીજા ક્રમે રહ્યા હતા. એથ્લેટિક્સના 100 મીટર ફરાટા પુરૂષ વર્ગના હરિયાણાના ધર્મવીરે સુવર્ણચંદ્રક, જ્યારે ઓડિશાના આમિયા મલિતે રજતચંદ્રક જીત્યો હતો. એથ્લેટિક્સની 100 મીટર મહિલા દોડમાં ઓડિશાની દૂતિ ચંદે બાજી મારી હતી, જ્યારે યજમાન કેરળની સંથલી બાલ બીજા ક્રમે રહી હતી. આ સાથે સવારનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.